વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 8 નું જે યુનિટ 2 છે એની એક્ટિવિટી 8 જોઈશું, પરંતુ એ પહેલા જો આગળના વિડિયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકેલી છે, એના પર ક્લિક કરશો તો તમને વિડિયો જોવા મળશે. તેમજ અહીંયા રાઈટ સાઈડ પર જે આઈ બટન આવે છે, સજેસ્ટેડ વિડીયો આવે છે, એના પર ક્લિક કરશો તો પણ તમને એના વિડિયો જોવા મળશે. તો ચાલો આપણે એક્ટિવિટી 8 જોઈએ, રીડ ધ સ્ટોરી. તો અહીંયા આપણે સ્ટોરી આપી છે એ વાંચવાની છે. ધ બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. તો અહીંયા આગળ જે બબુલ છે એટલે કે જે બાવળ, જે બાવળ છે, ઇઝ બ્યુટિફુલ, એ સુંદર છે. બ્યુટિફુલ એટલે સુંદર છે. ઇઝન્ટ ઇટ, શું તે નથી? બબુલ બાવળનું જે બાવળ છે એ સુંદર છે તે નથી? તો અહીંયા આગળ આપણે ક્વેશ્ચન ટેગ છે, બરાબર. તો આ જે સ્ટોરી છે એને આપણે જોઈએ અને સમજીએ. તો ચાલો, દેર વોઝ એ બબુલ ટ્રી ઇન ફોરેસ્ટ. તો બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ હતું, ઇન અ ફોરેસ્ટ એટલે જંગલમાં. તો જંગલમાં બબુલનું એટલે કે બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. તો એને કેવા, સ્ટ્રેટ એટલે સીધા, બ્રાન્ચીસ એટલે ડાળીઓ. એની જે શાખાઓ હતી, ડાળીઓ અથવા શાખાઓ, બ્રાન્ચીસ એટલે જે શાખાઓ અથવા તો જે ડાળી કહીએ, એની કેવી હતી? સ્ટ્રેટ એટલે સીધી હતી. ઇટ હેડ લોંગ વાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીપ ટેલ. તો એ જે બાવળનું ઝાડ હતું એને શું હતું? લોંગ એટલે કે લાંબા, વ્હાઇટ થ્રોન્સ લાંબા અને સફેદ, થ્રોન્સ થ્રોન્સ એટલે કાંટા, થ્રોન્સ એટલે કાંટા હતા. એટ ધ બેઝ ઓફ ઈચ લીપ ટેલ, ઈચ એટલે પ્રત્યેક જે પાન હતું એના નીચે શું હતું? એને સફેદ લાંબા કાંટા હતા. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ આ જે બબુલનું જે ઝાડ છે એ બીજા વૃક્ષોના જે લીવ્સ એટલે કે પાના છે એના તરફ જુએ છે. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. તો જે બધા જે લીવ્સ એટલે જે પાંદડા છે એના ડિફરન્ટ એટલે અલગ અલગ શેપ્સ એટલે આકારો છે. તો કોઈકને રાઉન્ડ એટલે કે ગોલ્ડ આકારનું છે, નેરો એટલે કોઈનું સાંકડું પાનું છે, એન્ડ બ્રોડ એટલે કોઈનું પહોળું પાન છે. ધ બબુલ ટ્રી લુકડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ. જે બબુલ ટ્રી છે એટલે કે બાવળનું જે વૃક્ષ છે એ સેડલી એટલે કે દુઃખી થઈને, સેડલી એટલે કે દુઃખી થઈને જે પોતાનું જે લીવ્સ, પોતાના જે પાન છે એના તરફ જુએ છે. એન્ડ થ્રોન્સ, અને જે કાંટા છે, એ બબુલનું જે વૃક્ષ છે એ દુઃખી થઈને પોતાના જે પાન છે, પાંદડા છે અને જે કાંટા છે એના તરફ જુએ છે. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, તે પોતાની જાતને કહે છે, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. તો અહીંયા જે અનએટ્રેક્ટિવ જે છે એટલે કે અનાકર્ષિત, જે એના જોઈને કોઈ આકર્ષણ થાય નહીં એવું, બરાબર છે. તો મારા જે લીવ્સ, જે મારા પાંદડા છે એ વેરી સ્મોલ, એ ખૂબ જ નાના છે અને અનઆકર્ષક છે. અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષક છે. દે આર નોટ લાઈક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. તો તે જે બીજા જે વૃક્ષો છે એના જેવા સુંદર નથી, એના બીજા વૃક્ષોના જે સુંદર પાન છે એના જેવા નથી. એન્ડ આઈ હેટ માય થ્રોન્સ ટુ, અને આઈ હેટ, હેટ એટલે નફરત કરું છું અથવા તો ધિક્કારું છું, મારા જે થ્રોન્સ, જે કાંટા છે એને પણ હું ધિક્કારું છું, એમ કે છે. વન દેવી હર્ડ બબુલ સેડ વર્ડ્સ. વન દેવી જે છે એ બબુલ, જે બબુલનું જે ઝાડ છે એના જે સેડ એટલે જે દુઃખી વર્ડ્સ, શબ્દ સાંભળે છે. સી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ. અપિયર્ડ એટલે કે ત્યાં શું કરે છે, ત્યાં પ્રગટ થાય છે. અપિયર એટલે ત્યાં પ્રગટ થાય છે બબુલના ટ્રીની આગળ. એન્ડ સેડ, અને કહે છે, ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ. વાલા બબુલ, તું ખૂબ જ અપસેટ એટલે કે, અપસેટ એટલે કે તું દુઃખી લાગે છે. તો બબુલ સેડ, ઓ યસ આઈ એમ. તો બબુલ કહે છે, અરે હા હું છું. બટ વાય, આસ્કડ વંદી. વંદી પૂછે, બટ વાય, વાય એટલે શા માટે, પણ શું, શા માટે દુઃખી છે? તો પેલો કહે છે, બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટીની લીવ્સ. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. તો શું કહે છે,
બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટીની લીવ્સ. ટીની એટલે નાના, મને મારા નાના નાના જે પાંદડા છે એ મને નથી ગમતા. આઈ શુડ હેવ ગોલ્ડન ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. મારે શું હોવું જોઈએ? ગોલ્ડન લીવ્સ, ગોલ્ડન એટલે કે સોનાના લીવ્સ એટલે પાન, એન્ડ નો થ્રોન્સ એટ ઓલ, અને થ્રોન્સ એટલે કે કાંટા હોવા જોઈએ નહીં. એવું પેલો બબુલ ટ્રી વનદીવને કહે છે કે મારે સોનાના પાન હોવા જોઈએ અને મારે કાંટા તો હોવા જ નહીં જોઈએ. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવ. વનદેવ કહે છે મને એવું લાગે છે કે તે તારા જે પાન છે તે એક્સિલન્ટ એટલે કે ઉત્તમ છે, એન્ડ થ્રોન્સ અને જે જે કાંટા છે એ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પ્રોટેક્ટ એટલે તારું રક્ષણ કરવા માટે, બરાબર છે. તારા જે લીવ્સ પાંદડા છે એ એક્સિલન્ટ ઉત્તમ છે, અને જે તારા થ્રોન્સ જે કાંટા છે એ તને તારી જાતને પ્રોટેક્ટ એટલે સુરક્ષિત રાખવા માટે છે, એવું વનદેવ કહે છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલ જે છે એ રિક્વેસ્ટ વિનંતી કરે છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે પણ સારું દેખાવું છે. ગુડ લુકિંગ ટુ એટલે પણ મારે પણ સારું દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ. અને કહે છે રિમૂવ એટલે કે દૂર કરો, મારા જે થ્રોન્સ એટલે મારા જે કાંટા છે એને દૂર કરો, અને બ્લેઝ એટલે મને આશીર્વાદ આપો. બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને આશીર્વાદ આપો કે મારા જે જે પાન છે એ સોનાના થઈ જાય. આવી વિનંતી જે બબુલ ટ્રી છે એ વનદેવીને કરે છે. વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિકલ સ્ટિક એન્ડ ડિસઅપિયર. પછી વનદેવી શું કરે? ટચડ એટલે સ્પર્શ કરે છે ઇટ્સ ટ્રંક. ટ્રંક એટલે એનું જે થડ છે બબુલનું, એના થડને, એની જે મેજિકલ સ્ટિક એટલે કે જાદુઈ સ્ટિક એટલે છડી જે છે, એનાથી બબુલ ટ્રીનું જે થડ છે એને સ્પર્શ કરે છે, અને પછી ત્યાંથી ડિસઅપિયર એટલે કે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસ સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. તો બીજા દિવસે સવારે બબુલ ટ્રી જે છે એના જે પાન છે એ સોનાના ચમકતા પાન થઈ જાય છે. ઇટ હેડ નો થ્રોન્સ એટ ઓલ, અને એને થ્રોન્સ એટલે કાંટા પણ હોતા નથી. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. હવે બબુલ ટ્રી કેવું દેખાય છે? લુકડ બ્યુટીફુલ એટલે સુંદર દેખાય છે, એન્ડ વેરી હેપી અને ખૂબ જ ખુશ દેખાય છે. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, પરંતુ તેની જે હેપીનેસ એટલે જે ખુશી છે એ બહુ લાંબા સમય સુધી થકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. કેટલાક લોકો પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, જે લોકો જંગલમાં થઈને જઈ રહ્યા હતા, લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. વન્ડરફુલ એટલે અદભુત, વન્ડરફુલ એટલે અદભુત, આ અદભુત વૃક્ષને જુએ છે. ધે શો ધ ગોલ્ડન લીવ્સ, અને તે લોકો આ સોનાના પાનના જુએ, સોનાના પાનને જુએ છે. એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ, પ્લકિંગ એટલે તોડે છે, બરાબર. એ લોકો પછી એ સોનાના પાનને તોડવાનું શરૂ કરે છે. ધ બબુલ ટ્રી બેગડ, બેગડ એટલે ભીખ માંગે છે, આજીજી કરે છે. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, મહેરબાની કરીને મારા આ સોનાના પાન લેશો નહીં. આઈ લવ ધેમ, હું તેને ચાહું છું. આ એ મેન સેડ, એક માણસ કહે છે, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એક માણસ એવું કહે છે કે આ જે લીવ્સ છે, જે પાન છે સોનાના, એને શું કરીશ? હું સેલ, સેલ એટલે હું વેચી દઈશ. એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, બાય એટલે ખરીદીશ, બાય એટલે ખરીદીશ, હું મારા કુટુંબીજનો માટે કોઈક વસ્તુ ખરીદીશ. આ સોનાના પાન વેચીને હું મારા કુટુંબીજનો માટે કોઈક વસ્તુ ખરીદીશ, એવું કહે છે. ધેન દે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. ત્યારબાદ તે લોકો બધા જ આ સોનાના જે પાન છે એને લઈને ત્યાંથી જતા રહે છે. ધ બબુલ ટ્રી લુકડ અગલી, હવે બબુલ જે બબુલ ટ્રી છે એ કેવું લાગે દેખાય છે? અગલી વિધાઉટ લીવ્સ, વિધાઉટ એટલે વગર, લીવ્સ એટલે પાના, પાંદડા વગરનું જે બબુલ ટ્રી છે એ કેવું દેખાય છે? અગલી એટલે કદરૂપુ, અગલી એટલે કદરૂપુ દેખાય છે. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ, અહીંયા વીપિંગ એટલે રડવા લાગ્યું. જે બબુલ ટ્રી છે હવે રડવાનું ચાલુ કરી દે છે, કારણ કે પેલા જે માણસો હતા એ બધા જ સોનાના પાનને તોડીને લઈ ગયા, અને તે હવે પાંદડા વગરનું થઈ ગયું છે અને કદરૂપ દેખા લાગ્યું છે, એટલે ફરી પેલું બબુલ ટ્રી રડવા લાગ્યું. આફ્ટર થ્રી ડેઝ, 3 દિવસ પછી વન દેવી અપિયર્ડ અગેન.
ફરીથી વંદી પાછા આવી જાય, ત્યાં પ્રગટ થાય છે એન્ડ સેડ, અને કહે છે, ડિયર બબુલ, કે વાલા એમ કહે છે, ડિયર બબુલ, વાલા બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ? તો એમ કહે છે કે તું બબુલ કેમ અપસેટ, એટલે દુઃખી, અપસેટ એટલે કેમ દુઃખી દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનાના, ગોલ્ડન એટલે સોના, લીવ્સ એટલે પાન, તારા સોનાના પાન ક્યાં ગયા? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ? મેં તને સોનાના પાનનો આશીર્વાદ આપ્યો હતો, નહોતો આપ્યો? ડીડન્ટ આઈ? નહોતો આપ્યો? તો યસ યુ ડીડ, હા તમે આપ્યો હતો. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, પરંતુ કેટલાક લોકો મારા સોનાના પાન જે હતા એ લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, અને એવું કે છે આગળ, એવું કે છે, નાવ આઈ થિંક આઈ શુડ હેવ અ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ, નાવ હવે મને એવું લાગે છે કે મારે સ્પાર્કલિંગ એટલે કે ચળકતા ગ્લાસ લીવ્સ, કાચના પાંદડા હોવા જોઈએ. એ શું કહે છે? મને એવું લાગે છે કે હવે મારે સ્પાર્કલિંગ ચળકતા કાચના પાંદડા હોવા જોઈએ, એમ કે છે. દેવી ડોન્ટ ફોરગોટ ટુ રિમૂવ માય થ્રોન્સ, શેર ધ બોલ્ટ, બોલ્ટ એમ કે છે, અને તમે મારા જે થ્રોન્સ છે એટલે જે કાંટા છે એને રિમૂવ એટલે દૂર કરવાનું ભૂલતા નહીં. એટલે બબુલટ્રી એમ કહે છે કે કેટલાક લોકો મારા સોનાના પાંદડા તોડીને લઈ ગયા છે, અને હવે મને એવું લાગે છે કે તમારે મને ચળકતા કાચના પાંદડા આપવા જોઈએ, અને જે મારા કાંટા છે એ તો દૂર કરવાનું તમે ભૂલતા જ નહીં, એવું પેલો બબુલટ્રી કહે છે વંદેવીને. તો સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. વનદેવી એવું કહે છે કે એ છે ને થોડું રિસ્કી, એટલે કે રિસ્કી એટલે કે જોખમવાળું છે, એવું કહે છે. મને એવું લાગે છે કે હું તને કાચના ગ્લાસ, કાચનો જે પાંદડા આપું તો એ તારા માટે જોખમવાળું છે, એવું મને લાગે છે. દેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. તો પેલો બબુલ ટ્રી એમ કહે છે એ સાચું છે, પરંતુ સૂર્યના પ્રકાશમાં જે ચળકતા જે કાચના જે પાંદડા છે એ ખૂબ જ સારા ચમકશે. આઈ વિલ લુક લાઇક એ ટ્રી ઓફ લાઇટ, અને હું એક પ્રકાશનું ઝાડ જેવું હું લાગી શકે છે. પ્લીઝ ડુ ઇટ ફોર મી, તમે એ મારા માટે એક તું મારા માટે કરી જ આપો એમ, રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. આવી વિનંતી બબુલ ટ્રી વંદેવીને કરે છે કે તમે મને છે ને સ્પાર્કલિંગ ચળકતા ગ્લાસ કાચના પાંદડા આપી દો, કે જેથી કરીને સૂર્યપ્રકાશમાં હું ચમકીશ, અને જેથી કરીને હું પ્રકાશનું જે વૃક્ષ હોઈશ હશે એના જેવું લાગીશ, અને આ તો તમારે મારા માટે મહેરબાની કરીને કરવું જ પડશે, એવું એ વિનંતી કરે છે વનદેવીને બબુલ ટ્રી. ઓલ રાઈટ એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવી કહે છે ઓલ રાઈટ, બરાબર છે, એઝ યુ વિશ, વિશ એટલે તારી જેવી ઈચ્છા, વિશ એટલે ઈચ્છા, બરાબર, તારી જેવી ઈચ્છા, એવું કહે છે વનદેવી. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિકલ સ્ટિક. તો જે વનદેવી હતા એ જે બબુલ ટ્રી છે એનું જે થડ છે એને ફરીથી એમની મેજિકલ સ્ટિક એટલે કે જાદુઈ છડી છે એનાથી સ્પર્શ કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. તો બીજા દિવસે સવારમાં જે બબુલ ટ્રી છે એના જે પાન છે એ કેવા થઈ ગયા? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, એટલે કે ચળકતા કાચના પાંદડા થઈ ગયા. અલાસ અલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. પરંતુ એની જે હેપીનેસ એટલે કે એની જે ખુશી છે, એની જે હેપીનેસ એટલે કે એની જે ખુશી છે, ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ, એની જે ખુશી બહુ લાંબો સમય સુધી ચાલી નહીં. અ સ્ટ્રોમી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. સ્ટ્રોમી એટલે કે તોફાની, સ્ટ્રોમી એટલે તોફાની, વિન્ડ એટલે જે પવન હતો એ સ્ટાર્ટેડ એટલે કે શરૂ થઈ ગયો, બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ, અને જંગલમાં ખૂબ જ તોફાની પવન શરૂ થઈ ગયો. ઇટ બ્લ્યુ સો હાર્ડ દેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ. એ એટલો બધો પવન આવ્યો કે જેથી કરીને જે સ્પાર્કલિંગ ચમકતા જે કાચના જે પાંદડા હતા બબુલ ટ્રીના એ બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ, એને તૂટીને નાના નાના ટુકડા થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. હવે બબુલ ટ્રી કેવો થઈ ગયો? ફરી પાછો અગલી એટલે કે કદરૂપો થઈ ગયો, અને લીફલેસ, લીફ
એટલે પાંદડું, અને લેસ એટલે વગરનું, પાંદડા વગરનું ફરીથી થઈ ગયું. કેમ કે બધા જ એના જે કાચના જે પાંદડા હતા એ પવનના કારણે એ તૂટીને નીચે પડી ગયા, નાના નાના ટુકડા થઈ ગયા. એટલે ફરીથી એ પાછો ફૂલ ટ્રી કેવો થઈ ગયો? અગલી કદરૂપો થઈ ગયો અને પાન વિહીન થઈ ગયો, પાન વગરનું થઈ ગયું. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. જે બબુલ ટ્રી છે એ શું કરે છે? વેપ્ટ. અહીંયા વીપનું ભૂતકાળનું રૂપ છે, વેપ્ટ. એ ફરીથી પાછો મોટેથી લાઉડલી મોટેથી વેપ્ટ એટલે રડવા લાગ્યો. ધ સ્ટોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ સેલ આઈ ડુ. અને પછી કહે છે કે તોફાની પવને મારા બધા જ પાન તોડી નાખ્યા, બ્રોક એટલે તોડી નાખ્યા. વોટ સેલ આઈ ડુ, હવે હું શું કરું? ધ વન દેવી હર્ડ ઇટ સોબ્સ એન્ડ અપિયર અગેન. વન દેવી જે છે એના સોબ્સ એટલે કે એના જે ડુસકા ભરીને જે રડતો હતો એનો અવાજ સાંભળે છે અને ત્યાં અપિયર એટલે ત્યાં પ્રગટ થાય છે. અગેન, ફરીથી ત્યાં પ્રગટ થાય છે. વોટ હેપન અગેન, વાય આર યુ ક્રાઇંગ, સેડ વન દેવી. અને પછી વન દેવી કહે છે વોટ હેપન અગેન, ફરીથી શું થયું? વાય આર યુ ક્રાઇંગ, તું કેમ રડે છે? ક્રાઇંગ એટલે રડવું, તું કેમ રડે છે એમ પૂછે છે વન દેવી. ધ ક્રૂલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબુલ ટ્રી. તો બબુલ ટ્રી એમ કહે છે વનદેવીને કે ધ ક્રૂલ વિન્ડ જે ઘાતકી પવન હતો એને બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, એને બધા મારા કાચના જે પાંદડા હતા તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, હવે મારે કેવા? બ્રોડ એટલે કે મોટા, એન્ડ સ્મૂથ, સ્મૂથ એટલે કે સુવાળા, અને ગ્રીન સુવાળા અને ગ્રીન એટલે લીલા પાંદડા મારે જોઈએ છે. મારે કેવા? મોટા મોટા અને સુવાળા અને લીલા પાન મારે જોઈએ છે. ઓનલી ધેન, અને ત્યારે જ માત્ર, આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, અને ત્યારે જ મને કન્ટેન્ટેડ એટલે ત્યારે જ મને સંતોષ થશે અને હું ત્યારે જ હું ખુશ થઈશ, હેપી એટલે ખુશ થઈશ, એવું પેલો બબુલ ટ્રી વન દેવીને કહે છે. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, ચાલ હવે આ વખતે એને પણ આપણે પ્રયત્ન કરી જોઈએ. સેડ વનદેવી, વનદેવી કહે છે તો આ વખતે એનો પણ આપણે પ્રયત્ન કરી જોઈએ. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ, અને પછી બબુલની જે ઈચ્છા હતી એને માન્ય રાખે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ, અને એની ઈચ્છા માન્ય રાખે છે. એટલે બીજા દિવસે સવારમાં એના બ્રોડ એટલે મોટા મોટા અને સ્મૂથ ગ્રીન અને સુવાળા લીલા પાંદડા થઈ જાય છે. એન્ડ નો થ્રોન્સ, અને એને કાંટા પણ હોતા નથી. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, અને તે ખૂબ જ આનંદમાં આવી જાય છે. વાવ વોટ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ, અને કે છે વાવ મારા કેટલા સુંદર પાંદડા છે. રોબર્ટ્સ વોન્ટ સ્ટીલ ધેમ, રોબર્ટ્સ એટલે જે ચોર છે એ પણ એને સ્ટીલ એટલે ચોરી શકશે નહીં. ધ ક્રૂલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ, અને જે ઘાતકી જે સ્ટ્રોંગ સખત પવન આવે છે એ પણ એને તોડી શકશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર, અને હવે હું હેન્ડસમ એટલે કે હવે સુંદર દેખાઈશ, અને હેપી ફોર એવર અને સદાય માટે હું ખુશ રહીશ. ઓલ ઓફ એ સડન, એકાએક, ધેર કેમ થ્રી ગોડ્સ, ત્યાં ત્રણ બકરી આવે છે. ધે વર વેરી હંગ્રી, અને તે કેવી હતી? હંગ્રી, હંગ્રી એટલે તે ભૂખી હતી. ત્રણ બકરી કેવી હતી? ભૂખી હતી. ધે શો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, અને તે લોકો શું જોઈએ છે? તે શો ધ બ્રોડ, મોટા મોટા એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ, અને સુવાળા જે લીલા જે બબુલ ટ્રીના જે પાંદડા હતા તે જોવે છે. દે રેન ટુ ઇટ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ, અને તે લોકો ત્યાં રેન દોડીને જાય છે અને તે ઇટિંગ એટલે સ્ટાર્ટેડ ઇટિંગ, અને તેને એ પાન ખાવાનું શરૂ કરી દે છે. આઉચ આઉચ ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, ક્રાઇડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રી ક્રાઇડ એટલે બૂમ પડે છે અને કહે છે આઉચ આઉચ ગોડ્સ, બકરીઓ પ્લીઝ મહેરબાની કરીને, ડોન્ટ ઇટ માય લીવ્સ, મહેરબાની કરીને મારા પાન ખાશો નહીં. ધ ગોટ રિપ્લાઇડ, જે બકરું છે એના જવાબ છે, વી આર વેરી હંગ્રી, અમે ખૂબ જ ભૂખ્યા છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તો તારા જે પાન છે એ ટેન્ડર એટલે નાજુક છે અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ છે. ટેન્ડર એટલે નાજુક છે અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ છે, અને કહે છે કે તારા પાન તો ખૂબ જ નાજુક અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અમે એ બધા ખાઈ જશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, અને પછી જે બકરીઓ છે એ બબુલ ટ્રીના બધા જ પાન ખાઈ જાય
છે. They felt happy and contented. અને તે ખૂબ જ ખુશ થાય છે અને contented એટલે એમને સંતોષ પણ થાય છે. The bubble tree was in tears again. ફરીથી જે bubble tree છે એ tears એટલે કે રડવા લાગ્યું. It cried loudly અને તે મોટેથી રડે છે અને કહે છે ઓ વનદેવી પ્લીઝ સેવ મી. કહે છે વનદેવી પ્લીઝ સેવ મી એટલે મને બચાવો. વનદેવી મને મહેરબાની કરીને મને બચાવો આવું કહેવા લાગે છે. વનદેવી અપિયર અગેન વિથ એ સ્માઇલ ઓન હર ફેસ. વનદેવી ફરીથી એની સામે ચહેરા પર સ્મિત સાથે પ્રગટ થાય છે. ઓ ડિયર બબુલ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. અને કહે છે અરે વાલા બબુલ મેં તારી બધી જે વિશીસ જે ઈચ્છાઓ હતી તેને માન્ય રાખી છતાં પણ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ પણ તું હજુ પણ ખુશ નથી અને તને સંતોષ નથી થયો. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને એક છેલ્લી તક આપીશ. ટેલ મી તું મને કે વોટ ડુ યુ વિશ તારે શું જોઈએ છે અથવા તું શું ઈચ્છે છે. ધ બબુલ સે ટુ ધ વનદેવી. બબુલ જે છે એ વનદેવીને કહે છે નાવ આઈ હેવ લર્ન્ડ એ લેશન. કેમ કે હવે મને કહે છે કે નાવ હવે મેં એક પાઠ બન્યો છે એક બોધ બન્યો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડ લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. અને કહે છે કે મને એક પાઠ શીખવા મળ્યો છે એટલે મારે કોઈ સોનાના ગોલ્ડન લીવ્સ એટલે કે સોનાના પાન નથી જોતા ગ્લાસ લીવ્સ એટલે કે કાચના પાન નથી જોતા ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ અથવા મોટા અને સુવાળા પાન પણ નથી જોતા. આઈ વોન્ટ ટુ બી એ રિયલ બબુલ ટ્રી. મારે એક વાસ્તવિક બાવળનું ઝાડ જ બનવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. તો મહેરબાની કરીને મને મારા જે લીવ્સ એટલે મારા જે પાંદડા હતા એ અને લોંગ વ્હાઇટ થોર્ન્સ અને લાંબા સફેદ જે કાંટા હતા તે મને પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું એની સાથે હંમેશા હેપી એટલે ખુશ રહીશ અને કન્ટેન્ટેડ એટલે એની સાથે ખુશ રહીશ અને સંતોષી રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ. પછી વનદેવી એના જે નાના ગ્રીન લીવ્સ નાના નાના જે પાંદડા હતા તે અને થોર્ન્સ એના જે કાંટા હતા તે પાછા આપી દે છે. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. પછી જે બબુલ ટ્રી છે એ ત્યાં ગાડી હંમેશના માટે એનું જે ઓરિજિનલ એના જે પાન હતા એટલે એનો જે ડ્રેસ હતો પાન અને જે કાંટા હતા એમાં હંમેશના માટે ત્યાં રાજી ખુશીથી ત્યાં હંમેશના માટે ઊભો રહેલો છે. વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને કેવું લાગ્યું એના વિશે કોમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તેમજ હવે પછીનો વિડીયો આપણે આના પછીની નેક્સ્ટ એક્ટિવિટી માટે બનાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.